नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 11 वाणिज्य व्यवस्था अंदर धंधाकीय सेवाओ बराबर तो धंधाकीय सेवाओ अंदर आप अलग अलग प्रकार की सेवाओ हो टपाल आंगड़िया पेटी वखार बराबर आ बड़ी सेवाओ साथ साथ महत्व की सेवा एट्ले कि बैंक तो आज दिवसे ने दिवसे वाणिज्य व्यापार नु महत्व वधतु जाए એટલા માટે બેંકની પણ જરૂરિયાત એટલી બધી મહત્વની છે અને બેંકિંગનો સેવા ઉપરાંત વેપારની અંદર ખેતીની અંદર બરોબર ઉદ્યોગની અંદર બેંકનો ઉપયોગ થાય છે બરોબર તો હવે આપણે જોઈએ તો બેંકિંગ એ શું છે બેંકિંગનો ઉદ્ભવ ક્યાંથી થયો શા માટે થયો तो आप कही तो विश्व की सौ प्रथम बैंक है 1407 अंदर बराबर स्विट्जरलैंड जिनेवा खाते शुरू कर बैंक शू तो बैंक पहला होती नहीं परंतु बैंक जो कार्य तो वर्षो थी थत आए पहला समय अंदर आप जो कि ना જ્યારે માંગવામાં આવે અને તરત જ
निर्धारित मुदतना अंते परत करवानी शर्ते तिरान करवाना हेतु थी एकत्रित करवाना एकत्रित करवाना हेतु थी बचतो जे करवामां आवे एने नाणा कहेवामां आवे छे। ज्यारे मांगवामां आवे अने तरत ज परत करवामां आवे, आपणे बेंके मळी गया आजे आपणे बचत खातामां जमा करे काले तमे जाओ क्योंकि 5 दिवस आवशो नहीं आईपा ज्यारे मांगवा आवे तमे ज्यारे उपाय करवा गया तरत निर्धारित समय ने अंते परत करवामां आवे एने बेंक कहेवामां आवे छे। एकत्रित करे बीजो आपणे जोईए बेंक नी सेवा आपती संस्थान ने आपणे बेंकिंग तरीके ओळखीए छीए। बेंक अने बेंकिंग तो બે અલગ અલગ બાબતો છે। બેંક એટલે નાણા આપવા અને નાણા ઉધીરા લેવા। હવે બેંકિંગની સેવા, બેંકિંગની સેવા ઘણા બધા પ્રકારની આવે બરોબર। તો બેંકિંગની સેવા છે એ આપણે જોઈએ કે એની અંદર આપણે કાર્ય જોઈએ તો બેંકના કાર્ય બેંક શું કામ કરે તો કે થાપણ સ્વીકાર લોકો પાસેથી અનામત જે રૂપિયા છે બરોબર એને શું કરે છે તો એ બેંક લે છે। લોકો પાસે વધારાના રૂપિયા છે એ બેંક સ્વીકારે છે અને એ જે બચત કરે છે લોકો એના ઉપર મિનિમમ જે આરબીઆઈની ગાઈડલાઈન મુજબ વ્યાજ આપવામાં આવે છે બરોબર। બીજું બાબત આવી રોકાણ તો બેંક છે ધીરાણ અથવા તો રોકાણ તો ધીરાણ કરવું અને ત્યાં કોઈ તમારી સેફટી છે ને
ત્યાં કોઈ પણ પ્રકારની જે સલામતી તમારી રહેતી નથી, ક્યારે રૂપિયા જાય, ક્યારે રૂપિયા આવે, ક્યાં ઊંચું આપે, ઊંચા ગયા તમને પૈસા આપવાની ખાતરી આપે, પણ એ ખાતરી મળતી નથી. અને તમારા નાણાં જવાનો નાણાં ધોવાનો પણ ભય રહે છે. પરંતુ જે બેંક છે અલગ અલગ પ્રકારે થાપણો સ્વીકારે છે, બરોબર? તો બેંક છે એ અલગ અલગ પ્રકારે પૈસા લેતી હોય છે. જુદા જુદા પ્રકારે બેંક છે, આપણે લઈએ કોઈ બચત ખાતામાં લઈએ, કોઈ કિસાન વિકાસ પત્ર દ્વારા લઈએ, કોઈ વીમા પોલિસી દ્વારા લઈએ, કોઈ વાંધી નિમિત્તના ખાતાઓ દ્વારા લઈએ, કોઈ ચાલુ ખાતા દ્વારા લઈએ. બેંક ઘણી પ્રકારે તમારી વીમા પોલિસી આપીને બેંક પૈસા લે છે, એના ઉપર ઘણા કવાજ આપતી હોય છે, બરોબર? તો દરેકના જે થાપણો છે એની અંદર એક સરખો વ્યાજ દર મળતો નથી. બધાની અંદર અલગ અલગ વ્યાજ દર આપણને આપવામાં આવે છે. પરંતુ બેંક મહત્વના રીતે ત્રણ રીતે થાપણ સ્વીકારે છે. કેટલા હોય કે થાપણ સ્વીકારવાની વિશે ત્રણ રીતો. સૌથી મહત્વનું ચાલુ ખાતું. ચાલુ ખાતા એવું છે કે એ ખાતું કોણ ખોલાય છે? વેપારી ધંધાદારી વર્ગો છે એ ચાલુ ખાતું ખોલાવે છે. સામાન્ય લોકો ચાલુ ખાતું ખોલાવતા નથી. આ ખાતાની અંદર તમે ગમે તેટલી વાર ગમે તેટલા રૂપિયાનો વહીવટ કરી શકો છો, એમાં કોઈ મર્યાદા હોતી નથી. બીજું એવું ઉદ્યોગપતિઓને આપે છે, વેપારીઓને આપે છે, આપે છે. પછી બે
और डाक द्वारा सीसी द्वारा कैश क्रेडिट के मोटा मोटे जिन्हें मिल गया हो मोटा मोटा व्यापारी होने सीसी कैश क्रेडिट होगा क्या इतना के लोगो वगर रुपये यानी क्रेडिट में आगे अने एक क्रेडिट रुपये अने ब्याज मिल रहे थे अने इन्हें आधार रचे एक ये पैसा रुपये थे मतलब पची आंतर बैंकिंग व्यवहार करो બીજું કાર્ય ધિરાણ કરવું થાપણ સ્વીકારવા રોકાણ કરવું અને આંતર બેન્કિંગ વ્યવહાર કરવો કે એક બેંકની અંદર બેંક જે બીજી બેંકને વ્યવહાર કરો આપણે એસબીઆઈ નું એટીએમ કાર્ડ હોય એચડીએફસી ના એટીએમ માં પૈસા ઉપાડીએ તો એ આંતર બેન્કિંગ વ્યવહાર છે કે એ બેંકે બીજી બેંકને પૈસા આપી દે છે અને તમને અલગ અલગ પ્રકારની સેવાઓ છે એ બેંક આપતી હોય આંતર બેન્કિંગ વ્યવહાર દ્વારા પણ કે એની અંદર અલગ અલગ પ્રકારની જે યોજનાઓ હોય એ આપણે પૂરી પાડે છે તો આ એના મુખ્ય કાર્ય છે આંતર બેન્કિંગ વ્યવહાર કરવા બરોબર પછી આવશે એના ગૌણ કાર્ય છે એ આપણે આવતા લેક્ચર પાડીશું